આ વીણા સમજી નથી રહી, હું શું કરું અને અરમાનભાઈ સાથે કેવી રીતના વાત કરું? આપણે એક કામ કરીએ, તમે આજે જ આ કામ મૂકી દો અને આપણે ક્યાંક બીજે જતા રહીએ અને બીજે જઈને નવું કામ શોધી લઈશું. અરે આવું કરીશું ને તો એમને વધારે ડાઉટ જશે. તો હવે શું કરીશું? આપણે અહીં જ રહેવું પડશે અને એમને વિશ્વાસ અપાવવો પડશે કે એમને જેને જોઈ છે ને એ એમની રાશિ નહોતી, એ એમનો ભ્રમ છે. બંસરીબેન, પ્લીઝ તમે મારી વાત સાંભળો. સુમને જે પણ કંઈ કહ્યું એ અત્યારે હું અત્યારે અહીંયાથી જતી રહી. એક વાર પ્લીઝ મારી વાત તો સાંભળી લો. સાંભળવા જો કંઈ જ રહ્યું નથી. સુમન તારી દીકરી છે, આટલી મોટી વાત તે બધાને સંતાડીને કેમ રાખે? જો મને પહેલાં ખબર હોત કે સુમન તારી દીકરી છે તો મેં તને ક્યારે સાથ ના આપ્યો હોત. તારા કારણે મેં રાશિને ઘરમાંથી કાઢી, એનો જીવ ગયો. હજી તું શું કરવા માંગે છે? એટલે આને ખબર નથી કે રાશિ જીવે છે. પણ હવે હું મારા દીકરાને કંઈ જ નહીં ખાવા દઉં. પ્લીઝ બંસરીબેન, તમે મારી વાત સમજવાનો પ્રયત્ન કરો. જે પણ કંઈ બન્યું છે એના માટે હું તમારી હાથ જોડીને માફી માંગુ છું. આ બધી ઘટના બની છે એના માટે ઘણા બધા કારણો છે. હા, મેં તમને નહોતું કીધું, સાચી વાત છે. પણ અત્યારે મારી વાતનો વિશ્વાસ કરો પ્લીઝ. પ્લીઝ. એના શું કારણો હતા? તમે નથી ઈચ્છતા કે કોટક પરિવારનો વંશ આગળ વધે? આવી રીતે તો નથી જ ઈચ્છતી. અત્યાર સુધી મેં તમારો સાથ આપ્યો છે બંસરીબેન, અને તમે હવે આવું કરશો? હવે મારા સાસ સહકારની કોઈ જ આશા ન રાખી, અને તારું સત્ય હું બધાની સામે લાવીને જ રહીશ. પ્લીઝ, તમે આવું ના કરતા. પ્લીઝ, તારે જે કરવું હોય કરી લે, પણ આવતીકાલે સવારે તારો આ ઘરમાં છેલ્લો દિવસ હશે. બંસરી, ડોન્ટ ટ્રાય ટુ ક્રોસ યોર લિમિટ્સ. યુ અન્ડરસ્ટેન્ડ? યુ બેટર અન્ડરસ્ટેન્ડ ધેટ. શું કહેતી હતી તું? શું કહેતી હતી? એક વાર કાન ખુલીને સાંભળીને રાશિને આ ઘરની બહાર મેં નથી કાઢી, તે કાઢી છે. અને આ વાતની ખબર જો અરમાનને પડશે ને કે જે રાશિને પ્રેમ કરે છે એને મારનાર બીજું કોઈ નહીં પણ એની પોતાની સગી ફોઈ છે, તો અરમાન તને કોઈ દિવસ માફ નહીં કરે. એન્ડ યસ, રાશિને મારવામાં તારો કેટલો મોટો હાથ છે એ વાતના બધા જ પ્રૂફ્સ મારી પાસે છે. એટલે જો તું મને બરબાદ કરવાનો ટ્રાય પણ કરતી હોય તો સૌથી પહેલા પોતાની જાતનો વિચાર કરજે. એન્ડ યસ, જો તું તારું આ મોઢું ખોલીશ ને તો સૌથી પહેલા અરમાન જ તને ઘરની બહાર કાઢી મૂકશે. એટલે હવે તારી પાસે ચૂપ રહેવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. માય ડિયર બંસલી ડાર્લિંગ, બહુ થઈ ગયું. આજે તો એમની સામે બધી જ વાત કરી દઈશ.
મારા સાચું બોલવાથી જો અરમાન અને રાશિ એક થઈ શકતા હોય તો હું આજે જ સાચું બોલી દઈશ. સુમન, તું શું કરવા જઈ રહી હતી? અરમાન અને રાશિ બંને એકબીજા માટે બન્યા છે અને હું એ બંનેને એક કરીને જ રહીશ. તું એવું કંઈ નહીં કરે. સુમન, તારે અરમાન સાથે મેરેજ ના કરવા હોય ને તો ના કરીશ. લંડન જવું હોય ને તો જતી રહેજે, પણ અત્યારે તું અરમાન સાથે આ બાબતે કોઈ ચર્ચા નહીં કરે. પણ કેમ? મારી આટલી મોટી ભૂલ થઈ ગઈ છે, બસ હું એને સુધારવા માંગુ છું. એટલે તું મારી અગેન્સ્ટમાં જવા માંગે છે? ના, પણ જે સાચું છે ને એ જણાવવા માંગુ છું, અને તું મને બિલકુલ પણ નહીં રોકે. અન્ડરસ્ટેન્ડ? સુમન, હજી પણ તને કહું છું કે તું આવું ના કરીશ. શું થયો સુમન બેટા? ના ના, કંઈ નહીં. સુમન જરા અરમાનને લઈને ટેન્શનમાં છે, એટલે હું એને સમજાવતી હતી કે અરમાનને થોડો ટાઈમ આપીશ તો એ પણ માની જશે. હા બેટા, તું ટેન્શન ના લઈશ. અરે, સુમન તો મેરેજ કેન્સલ કરવાનું કહે છે, પણ મેં કહ્યું કે એવું કંઈ ના કરાય. અરે, હું તો તારે લંડન જવું છે ને, પણ હમણાં આવું ના કરાય. જરા અરમાનની પરિસ્થિતિ તો સમજ. હું સમજી શકું છું કે તું અરમાનના બિહેવિયરના લીધે ડિસ્ટર્બ થઈશ. અરમાનના મનમાં રાશિ માટે લાગણી હજી એમની એમ જ છે. તારે જો લગ્ન ના કરવા હોય તો તને કોઈ ફોર્સ નહીં કરે. પણ હું મેરેજ. સુમન, અત્યારે આપણે લોકોએ આ બધું ડિસ્કશન ન કરવું જોઈએ. જો ઘરમાં બધાને આ વાતની જાણ થઈ જશે તો બધા ટેન્શનમાં આવી જશે. બેટા, તારી લાઈફનું ડિસિઝન તારે લેવાનું છે, અને તું જે પણ નિર્ણય લઈશ એમાં અમે બધા જ રાજી હોઈશું. હા, એટલે તું ચિંતા ના કર. અત્યારે તારા રૂમમાં જઈને આરામ કર. અરમાન રાશિને ક્યારેય ભૂલી નહીં શકે. ખબર નહીં એ રાશિને શોધવા માટે શું કરશે. એને સમજાવવો પડશે કે રાશિ હવે આ દુનિયામાં નથી રહી. અરે, એક પ્રોબ્લેમ થઈ ગયો હતો. ઘરમાં પાણી ભરાઈ ગયા અને અમારે બહાર જવું પડ્યું. પાણી? હા, એકચ્યુઅલી એક પાઇપ ફાટી ગયો હતો અને જેના કારણે અમારે મારા રિલેટિવને ત્યાં જવું પડ્યું, અને આ દોડાદોડીમાં હું તમારો ફોન જ ના રિસીવ કરી શક્યો. પપ્પાના બોસ ગઈકાલે મને રાશિના નામથી કેમ બોલાવતા હતા? રાશિ કોણ હશે? બહાર કેમ ઉભી છે? ચાલ અંદર જા. મમ્મી, મારે એક વાત પૂછવી છે. પછી વાત કરીશું, અત્યારે અંદર જા. તું એમ નહીં માને. વસંતભાઈ, ગઈકાલે હું એક લેડીને મળ્યો હતો. આપણે લોકો જ્યારે ધૂળેટી રમી રહ્યા હતા ને ત્યારે ત્યાં જ હતા. શું તમે એમને ઓળખો છો? તમે કોની વાત કરો છો? એ દિવસે તો ઘણા ગેસ્ટ આવ્યા હતા. એક મિનિટ. હા, હું આમની વાત કરું છું. શું તમે એમને ઓળખો છો? આ તમારા ગેસ્ટ હતા. તું એમનાથી દૂર રહેજે, એમને મગજની બીમારી છે. તમે જોઈ જશે ને તો ખાલી ખોટી મોટી તકલીફ ઊભી થઈ જશે. પણ મમ્મી, એ આવું કેમ કરતા હતા? એટલે એ મને જોઈને રાશિનું નામ કેમ લેતા હતા? ચૂપ. રાશિ કોઈ નથી. તું પણ આ વાત કોઈને ન કરતી, અને આજ પછી એમની સામે પણ ના આવતી, સમજી? પણ આ ગઈકાલે લોન એરિયામાં જ હતા. અરે અરમાનભાઈ, મારા ગેસ્ટ હોય તો મને યાદ જ હોય ને, અને હું 100% કહી શકું
કે મારા રિલેટિવમાં આવું કોઈ જ નથી. વસંતભાઈ, પણ હું એમને ગઈકાલે મળ્યો હતો. પણ ગઈકાલે તો તમે ભાંગ પીધી હતી ને? હા વસંતભાઈ, પણ હું જ્યારે એમને મળ્યો ત્યારે હું નશામાં નહોતો. અને ત્યાં જેટલા લોકો હતા હું એ લોકોને કહી પણ રહ્યો હતો કે જુઓ આ મારા રાશિ છે. અરે એ વખતે તમે ભાનમાં જ નહોતા ને? એકચ્યુઅલી ઘરમાં બધું વેર વિખેર પડ્યું છે, નહીં તો આપણે ઘરમાં બેસીને વાત કરત. પણ મારું માનો ને તો આવું કોઈ જ નહોતું. પાક્કું? પ્લીઝ તમે થોડું ધ્યાન આપીને યાદ કરજો, કારણ કે આ મારી લાઈફનો સવાલ છે. બસ ટેન્શન ને બાળો ભડકે, જ્યારે રાસ્તે સુમન હોય તમારી પડખે. મારી એક ભૂલના કારણે પ્રેમ કરનારા બે વ્યક્તિઓ અલગ થઈ ગયા. મેં મમ્મીની વાત ના માની હતી તો મને આજે આટલું બધું ગિલ્ટ ફીલ ના થઈ રહ્યું હોત. એક કામ કરું, અરમાનને ફોન કરીને કહી દઉં કે રાશિ વસંતભાઈના ઘરે જ છે. ના, અત્યાર સુધી જે પણ થયું એના બદલામાં એક સરપ્રાઈઝ તો હું આપી જ શકું ને. રાશિને લઈને સીધી જ અરમાન સામે ઊભી રહી જઈશ, પછી માફી પણ માંગી લઈશ. ભાઈ, એરપોર્ટ ના લેતા? અરે મેડમ, મારે તો એરપોર્ટ જવું હતું એટલે તો તમને બેસાડ્યા. પ્લીઝ ભાઈ, સમજો ને, કોઈનો જીવ બચાવવાનો છે. તમે મારી આટલી હેલ્પ કરો ને. અમે તો રાશિબેનને યાદ અપાવી દીધી. એ હંમેશા કહેતા ઈશ્વર બધાને મદદ કરવાની તક નથી આપતા. બોલો, ક્યાં જવું છે? આ જગ્યા પર લઈ લો. સુમન એક દિવસ પણ વધારે રોકાઈ નહીં. સારું છે, એણે જે નક્કી કર્યું એ. નહીતર લગ્ન પછી એને સાવ એકલા જ રહેવું પડત ને. મારે તમને એક વાત કરવી છે. હા બોલો ને. પણ એ જ ને કે રાશિ આ ઘર છોડીને કેમ જતી રહી? એક્ચ્યુઅલી મારા મનમાં પણ આ જ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. તને એક વાર સમજાવી તો પણ તું સમજવા નથી માંગતી. નહીં બસ, હવે રાશિ વિશે કોઈ વાત નહીં કરે. એ જીવ જ્યાં છે ત્યાં આપણે એને શાંતિથી રહેવા દઈએ ને તો જ સારું. સુમને તો અરમાન સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા છે, તો અરમાન માટે આપણે બીજી છોકરી શોધવી પડશે. સોરી સોરી, એ દિવસે જે પણ થયું એમાં મારી કોઈ ભૂલ નથી. અમે બહુ થોડા દિવસોમાં અહીંથી જતા રહીશું. નરસિંહને હજુ ખબર નથી પડી કે ફાલ્ગુની અહીંયા જ રહે છે. અમે બહુ જલ્દી જતા રહીશું. રાશિ ફાલ્ગુની નહીં, રાશિ છે એનું નામ. અને એ અરમાનની જ વાઈફ છે. શું બોલ્યા? ના ના, એ હિતેનની વાઈફ છે, મારા ઘરની વહુ, કોઈ રાશિ નથી. જુઓ, જે તમે કરી રહ્યા છો એ ખોટું કરી રહ્યા છો. અરમાન અને રાશિ જ પતિ પત્ની છે. તમે તમે દિવસે જે બોલતા એ ભૂલી ગયા? તમે તો મારો સાથ આપવાના હતા ને? હા, પણ મને ખબર પડી ગઈ છે કે જે હું કરી રહી હતી એ ખોટું કરી રહી હતી, એટલે જ હું રાશિને લેવા આવી છું. ના,
હું એને નહીં લઈ જવા દઉં. અરે તમે સમજો, હું મારી ભૂલ સુધારવા માટે આવી છું. તમે એને લઈ જશો તો મારે દીકરાનું શું થશે? હું રાશિને નહીં લઈ જઉં તો અરમાનનું શું થશે? એ હું કઈ ના જાણું. તમે એનો જીવ બચાવ્યો છે? જીવ બચાવ્યો છે તો એ તમે માનવતાનું કામ કર્યું છે, પણ એનું ઋણ તમે કોનો જીવ લઈને ચૂકવશો? રાશિ વગર એનું ઘર અધૂરું છે અને એની સાથે જીવનારા બધા મરી જશે. ફાલ્ગુની વગર મારા દીકરાનું શું થશે? એનો વંશજનું શું? તમે આવનારા વંશજ અને આવનારા ભવિષ્યની ચિંતામાં કોઈનું વર્તમાન બગાડી રહ્યા છો, એનું શું? પ્લીઝ પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. તમે સમજો, હું તમારા હાથ જોડું છું, તમારા પગ પડું છું. અરે તમે આ શું કરી રહ્યા છો? હું ફાલ્ગુનીને નહીં મોકલું, પણ રાશિને એના ઘરવાળાઓ પાસે લઈ જવી જરૂરી છે. ઉપર ના પડીને મેં એકવાર માં સમજાતું નથી. ફાલ્ગુની ક્યાંય નહીં જાય એટલે ક્યાંય નહીં જાય. એ આ ઘરની બહુ છે, એ અહીંયા જ રહેશે. તમે મારી સાથે આવી રીતે વાત ના કરો, નહીં તો મારે પોલીસને બોલાવવી પડશે. જો તમે શાંતિથી માની જાઓ તો સારું, બસ મારા અરમાનને સરપ્રાઈઝ આપવી છે. અને તમારો છોકરો કેવો છે? તમને ખબર છે કે એની માનસિક પરિસ્થિતિ સરખી નથી, તો પણ તમે કોઈ છોકરીનું જીવન બગાડી રહ્યા છો. સુમનનો હજી સુધી ફોન કેમ નથી આવ્યો? અત્યાર સુધી તો એ એરપોર્ટ પહોંચી ગઈ હશે. લવ, હું જ ફોન ટ્રાય કરીને જોઉં છું. ઘરના બધા જ કામ બાકી મૂકીને તું અહીંયા થેલો લઈને શું કરે છે? અરમાનભાઈ રાશિબેનને લઈને આવશે ને, એટલે આ રાશિબેનની વસ્તુ એમના કબાટમાં ગોઠવી દઉં. રાશિ પાછી નહીં આવે, એ અરમાનનો ભ્રમ હતો. હું તારી લાગણી સમજી શકું છું. ના, નથી સમજતા. જો સમજતા ને તો આવું બોલત જ નહીં કે રાશિબેન. પણ એ દિવસે અરમાનભાઈએ રાશિબેનને જોયા હતા, એનું શું? અરમાન ભાંગના નશામાં હતો એટલે એને યાદ નથી. એને બધામાં રાશિ જ દેખાતી હતી. ના, એમનો નશો ઉતરી ગયો હતો, એ ભાનમાં જ હતા. હવે તું અરમાન જેવું શરૂ ના કરીશ. એક તો એના વર્તનના લીધે સુમન ઘર છોડીને જતી રહી છે. તો શું થયું? બરાબર જ છે, સુમનબેન ઘર છોડીને ગયા ને, એમાં હું ખુશ જ છું. એમ પણ એ કઈ એટલા સારા નહોતા. બસ મને કહી દો કે રાશિ ક્યાં છે? ત્યાં અંદર બેઠી છે. તમે જઈને મળી આવો. બોલવામાં જરા ભાન રાખ. તું કેમ ગુસ્સે થાય છે? એ તો સુમન વિશે કહે છે ને, એમાં તને કેમ લાગી આવે છે?
તો ચૂપ કેમ છે? હું તને કહું છું કે મીતુ સુમનને કહે છે, એમાં તને કેમ લાગી આવે છે? કારણ કે સુમન મારી દીકરી છે. આઈ મીન્ટુ સાહેબ, સુમન મારી દીકરી જેવી છે. આટલો વખત મારી સાથે રહી તો મને એના માટે એકદમ દીકરી જેવી લાગણી ઊભી થઈ. એટલે આપણે શું કામ એના માટે કંઈ ખરાબ બોલવું જોઈએ? કલ્યાણીની વાત સાચી છે. મીતુ, તું આ વિશે હવે કશું જ ના કહી. જા રસોડામાં બાકી કામ છે ને એ બધા પતાવ. પણ આ સામાન લાવ, એવું મૂકી દઉં.